એજ્યુકેશનના જ નવા વિડીયોની અંદર આપણે જોઈએ. 3-6 સેમેસ્ટર 2 પૂર્ણ આવર્તન 4 તેનું સંપૂર્ણ સોલ્યુશન છે જે સ્વાપોથીનું છે. પ્રશ્ન પહેલા નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. 1. મરદાનીથી ભરેલા સુવર્ણ કોણ સંભાળાવે છે? જવાબ સી, સાબર. 2. માનવ બાળની ગંધ કોને આવી? જવાબ સિંહણની. 3. સુગંધ કચ્છની પાઠનું સ્વરૂપ કયું છે? જવાબ બી, પત્ર. 4. કોણ વધુ બોલીને માન ગુમાવે છે? જવાબ સી, ડેટકા. જો તમે આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? ઉત્તર. ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. 2. ગુજરાતની કવિએ કેવી કહી છે? જવાબ ગુજરાતની કવિએ મૂંગીરી કહી છે. 3. બંને માતાએ પોતપોતાના શિશુને લઈને ક્યાં ગઈ? ઉત્તર. માલધારી સ્ત્રી પોતાના બાળકને લઈને નેસડા તરફ ચાલી અને સિંહણ તેના બચ્ચાને લઈ બાટી તરફ ચાલી. 4. દાદા મેકરણ કોણ હતા? ઉત્તર. દાદા મેકરણ કચ્છના લોકોની આજીવન સેવા કરનાર સંત કવિ હતા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. 1. માલધારી સ્ત્રીનો જીવ કેમ અડધો થઈ ગયો? ઉત્તર. માલધારી સ્ત્રી બાળક તેની પાછળ પાછળ આવતો હતો. કળગઠિયા વીણતા વીણતા તેના બાળકને ભૂલી ગઈ. ત્યારે તેને સિંહણની ડળક સાંભળી ત્યારે તેને યાદ આવ્યું. બાળકને ન જોતા માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો. 2. ધીણોધર ભૂજ્યો અને કાળો ડુંગર શા માટે જાણીતા છે? ઉત્તર. ધીણોધર ડુંગરો ધરીમનાથની તપશ્ચર્યા માટે અને પૂજ્ય ડુંગર ભૂગનાથના મંદિર તેમજ કાળો ડુંગર દત્તાત્રેયના પગલા માટે જાણીતા છે. ભુજ શહેર ભુજિયા ડુંગર પર આવેલું છે. 3. જીવનમાં પુરુષાર્થનું શું મહત્વ છે? ઉત્તર. જેમ સતત ભણતા રહેવાથી પંડિત બની શકાય છે, સતત લખતા રહેવાથી લખ્યો થવાય છે, એ જ રીતે થોડું થોડું ચાલવા રહેવાથી લાંબો પથ કપાય છે. આમ જીવનમાં કશુંક મેળવવું હોય તો જીવનમાં પુરુષાર્થ કરવો જરૂરી છે. પ્રશ્ન 4. નીચેના વાક્યો કયા પાઠમાંથી લેવામાં આવ્યા છે? 1. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ, સારા અક્ષર. 2. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. ઉત્તર. માતૃહૃદય. 3. સમુદ્ર રણ અને પર્વતથી વીંટળાયેલા આ પ્રદેશની વિશિષ્ટતાઓ પણ ન્યારી છે. જવાબ સુગંધ કચ્છની. પ્રશ્ન 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. અક્ષર ખરાબ અક્ષરો અધૂરી ખાલી જગ્યાની કેળવણી નિશાની છે. જવાબ કેળવણી. 2. ગાંધીની ગુજરાત કપરી. જવાબ જીરવવી. 3. તેને પોતાની સાથે આવેલું બાળક ખાલી જગ્યા આવ્યું, ઓસાણ. 4. જ્યાં ખાલી જગ્યા દત્તાત્રેયના પગલા છે. જવાબ ગુરુ. પ્રશ્ન 6. અવિભાગમાં આપેલી કૃતિ કર્તાનું નામ બ વિભાગમાંથી શોધીને તેનો ક્રમાંક બોક્સમાં લખો. વિભાગ કચ્છ સુગંધ કચ્છની. જવાબ ડૉક્ટર દર્શના ધોળકિયા. ગુજરાત મોરી મોરી રે. જવાબ 4. ઉમાશંકર જોશી. સારા અક્ષર. જવાબ 2. પિંકી બહેન પંડ્યા. માતૃહૃદય. જવાબ 1. કનૈયાલાલ રામનુંજ. પ્રશ્ન 7. નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. 1. ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે? વિશેષણ ખરાબ વિશેષ્ય અક્ષર. 2. બાળક અદ્ભુત રમકડું કેમ કરી છોડે? વિશેષણ અદ્ભુત વિશેષ્ય રમકડું. 3. કચ્છમાં 2 રણ છે. વિશેષ 2 વિશેષ્ય રણ. પ્રશ્ન 8. નીચેના વાક્યોમાંથી વિશેષ ક્રિયા વિશેષણ શોધી લખો. 1. તું જ અહીં બેસી પડ્યો. ક્રિયા વિશેષણ અહીં. 2. જ્યાં ક્ષેત્રપાળાનું મંદિર છે. જવાબ જ્યાં. પ્રશ્ન 9. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નિષ્ઠા, ચારિત્ર, સંકલ્પ, સારવાર, શ્રેષ્ઠ. ઉત્તર. ચારિત્ર, નિષ્ઠા, સારવાર, સંકલ્પ અને શ્રેય. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.